આપણે બનાવશું ઠંડા ભાતના મૂઠિયા. આપણે રાત્રે વધ્યો હોય ભાત તો આપણે એમ થાય કે સવારે શું બનાવશું નાસ્તામાં, તો આજે આપણે બનાવશું ઠંડા ભાતના મૂઠિયા. તેમાં આપણે આ ઠંડો ભાત છે અને આપણે તેમાં જોશે છાશ લીધી છે, આપણે આટલી છાશ જોશે. ખાટી છાશ હોય તો વધારે સારું, તો સરસ બને. એટલે આપણે આજ બનાવશું ઠંડા ભાતના મૂઠિયા. આપણે મૂઠિયા બનાવવા માટે જોશે આ ચણાનો લોટ છે, આપણે રવો લીધો છે, આ તીખા લીલા મરચાં, ચાર નંગ સુધારેલા છે ઝીણા, આ ધાણા ભાજી છે આપણે, આપણે વઘાર માટે તેલ છે, હિંગ છે, રાઈ છે, આપણે એક ચમચી દહીં લીધું છે, અને આ તલ છે, આ આદું વાટેલું છે, લીંબુ છે, આપણે હળદર લીધી છે, મીઠું છે, મીઠા લીમડાના પાન છે, અને આપણે થોડા અધકચરા મરી લીધા છે. આટલી વસ્તુમાંથી આપણે બનાવશું ઠંડા ભાતના મૂઠિયા. આપણે ભાત લેશું, આપણે મોટો એક વાટકો ભાત છે, આપણે આ ઠંડા ભાતના કરશું. આપણો રાતનો વધેલો હોય તેમાંથી આપણે મૂઠિયા બનાવશું, તાજો ભાત નથી આ. તેમાં આપણે નાખશું આ લીલા મરચાં, તીખા લીલા મરચાં લીધા છે, તેમાં આપણે આ ધાણા નાખશું. આપણે વાટેલું આદું લીધું છે તે નાખશું. આ મરી પાવડર છે તે નાખશું, અધકચરા મરી વાટ્યા હતા તે છે, આ હળદર છે, આપણે રવો લીધો છે તે નાખશું. આપણે ચણાનો લોટ છે તે નાખશું એમાં. આપણે દહીં છે એક ચમચી જેટલું તે નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આ હિંગ છે તે લેશું, આપણે થોડી નાખશું, થોડી વઘાર માટે રાખશું, ને લીંબુ આપણે લેશું. તલ લેશું, થોડા વઘારમાં લેશું. હવે આપણે બધું જ આ મિક્સ કરી લેશું હાથેથી આ રીતે. આપણે મરચું પાવડર નથી લીધું, લીલા તીખા મરચાં લીધા છે એટલે એનાથી સારી તીખાસ આવશે. હવે આપણે બધું જ મિક્સ કરી લઈએ અને પછી આપણે તેના મૂઠિયા વાળી લેશું. આ બધા જ મૂઠિયા આપણા તૈયાર છે, તો હવે આપણે તેને બાફવા મૂકી દઈશું. અને મેં એનું પાણી મૂકી દીધું છે, તો પાણી આપણું ઉકળી ગયું છે સરસ. હા, આપણું પાણી સરસ ઉકળી ગયું છે, આપણે તેને બધા જ બાફવા મૂકી દઈશું. આ રીતે આપણે બધા જ ગોઠવી લેશું. આ રીતે આપણે ગોઠવશું એટલે બધા જને વરાળ લાગે અને આપણા મૂઠિયા પણ સરસ ના બફાઈ જાય. આપણા બધા જ મૂઠિયા સરસ ના ગોઠવાઈ ગયા છે, તો આપણે તેને ઢાંકી દેશું અને આપણે તેને 10 મિનિટ સુધી બાફવા દેશું. આપણા મૂઠિયા સરસ ના બફાઈ ગયા છે, તો આપણે તેને ઠંડા કરવા રાખશું. આપણે તેને ઠંડા કરી લઈએ. આપણા મૂઠિયા છે ને બધા સરસના ઠંડા થઈ ગયા અને આપણે તેને આ રીતે કટ કરી લીધા છે. તો હવે આપણે તેલ મૂકશું અને તેને વઘારશું. પેન રાખ્યું છે તેમાં આપણે તેલ નાખશું, તેલ આપણે ઓછું લેવાનું છે. આ રીતે તેલ આપણે 2-3 ચમચી લેવાની છે. હવે આપણે તેલ થઈ ગયું છે તો આપણે તેમાં રાઈ નાખશું.
આ રીતે રાઈ આપણી સરસ તતડે એટલે આપણે તેમાં મીઠા લીમડાના પાન નાખશું. પછી રાઈ આપણી સરસ થાય એટલે રાઈ આપણી સરસ ની તતડી આપણે તેમાં મીઠા લીમડાના પાન નાખશું અને આપણે આ તલ નાખશું. આપણે હિંગ નાખશું. અને આપણે આ મુઠિયા નાખી દેશું આ રીતે. આપણા મુઠિયા એકદમ સરસ ના સોફ્ટ બન્યા છે આ રીતે એકદમ સરસ. અને આપણે રવો લીધો તો તેનું બાઇડિંગ પણ સરસ થયું છે. આપણે ઉપરથી થોડા ધાણા લેશું. તૈયાર છે આપણા ઠંડા ભાતના મુઠિયા, તો આપણે તેને પ્લેટમાં સર્વ કરશું. તૈયાર છે આપણા મુઠિયા, તો આપણે તેને સર્વ કરશું આ રીતે. તૈયાર છે આપણા ઠંડા ભાતના મુઠિયા. આપણે આમાં બે મરચાં લેશું આ રીતે કટ કરેલા, અને આપણે ઉપરથી થોડો ચાટ મસાલો લેશું. અને આપણે આ રીતે છાશ સર્વ કરશું. છાશમાં આપણે થોડો ચાટ મસાલો નાખશું. અને આપણે ઉપરથી થોડું લાલ મરચું આ રીતે લેશું. તૈયાર છે આપણા ભાતના મુઠિયા. તૈયાર છે આપણા ઠંડા ભાતના મુઠિયા. આપણે તેને છાશ સાથે સર્વ કર્યા છે. તો તમને કેવા લાગે તે મને જરૂરથી કોમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો.